નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ એ હેપીમાં મિત્રો આપણે જે જનરલ નોલેજની છ હજાર પ્રશ્નોની જે સિરીઝ જોતા હતા તેમાં આપણે નવસો પ્રશ્નો સુધી જોયા હતા મિત્રો આ પીડીએફમાં કુલ ટોટલ છ હજાર પ્રશ્નો છે એ તમને આવનારી કોઈ પણ પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે જો આ છ હજાર પ્રશ્નોની પીડીએફ જો તમે એકસાથે લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને તેની લિંક આપેલી છે જે ફક્ત તમે દસ રૂપિયામાં છ હજાર પ્રશ્નોની પીડીએફ ખરીદી શકશો તો ચલો મિત્રો આપણે આગળના પ્રશ્નો શરૂઆત કરીએ નવસો એક નંબરનો ક્વેશ્ચન અનુવાદ વિભાગની સ્થાપના કોણે કરી અકબરે શાહજા શાહજહાએ દિલ્હીના લાલ કિલ્લામાં કઈ કલાત્મક વસ્તુ બનાવડાવી હતી મયુરાસન પ્રાચીન ભારતનું જાણીતું બંદર કયું હતું મહાબલીપુરમ પ્રિન્સ ઓફ વેલ્સ સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે મુંબઈ ખાતે અજમેરમાં કયું ઉપવન આવેલું છે કીકડી ભારતમાં ચિત્તો કઈ કક્ષાનું પ્રાણી છે છે લુપ્ત કયા કયા ક્ષેત્ર ક્ષેત્ર પ્રકારનું જૈવ આરક્ષિત ક્ષેત્ર કૃષિ આધારિત ઉદ્યોગોમાં એક ઉદ્યોગ ખરો નથી તે શોધીને લખો કૃષિ આધારિત ઉદ્યોગમાં એક ઉદ્યોગ ખરો નથી તે શોધીને લખો રસાયણ ઉદ્યોગ સરદાર સરોવર યોજના કઈ નદી પરની યોજના છે નર્મદા માનવીએ સૌ પ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો તાંબાનો ઉપયોગ શરૂ કર્યો હતો કયા દેશમાંથી સીસાની આયાત થાય છે મ્યાનમારમાંથી શિવ સમુદ્રમ વિદ્યુત મથક કઈ નદી પર છે કાવેરી નદી ઉપર આવેલ છે ભારતમાં સૌ વાર રાંધણ ગેસ પાઇપલાઇન દ્વારા પૂરી પાડવાની યોજના કયા રાજ્યમાં શરૂ થઈ હતી ગુજરાતમાં ખનીજ તેલના કુલ અનુમાનિત જથ્થાના કેટલા ટકા જથ્થો પશ્ચિમ એશિયાના રાષ્ટ્રો પાસે છે અઢાર ટકા ગોળ ખાણસરી અને ખાણના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે પહેલું ભારતમાં સર્વપ્રથમ સુતરાઉ કાપડની મિલ ક્યારે સ્થપાઈ હતી ઈસવીસન અઢારસો ચોપનમાં ઓશિયાનિયા ટાપુ કયા મહાસાગરમાં આવેલો છે પેસિફિક મહાસાગરમાં આવેલો છે ભારતનો પ્રથમ રેલવે માર્ગ કઈ સાલમાં શરૂ થયો હતો ઈસવીસન સન અઢારસો ત્રેપનમાં પરિવહનના કારણે ઉદ્યોગનું ખાલી જગ્યા શક્ય બન્યું છે તો વિકેન્દ્રીકરણ શક્ય બન્યું છે વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે ખેતી વિકાસશીલ દેશોમાં ખેતીનો ફાળો રાષ્ટ્રીય આવકમાં કેટલો હોય છે સિત્તેર ટકા હોય છે બજાર પદ્ધતિ બીજા કયા નામે ઓળખાય છે મૂડીવાદી તરીકે ઓળખવામાં આવે છે ઈસિસન ઓગણીસો એકાણું ની ઔદ્યોગિક નીતિમાં કેટલા વર્ષે કેટલા વર્ષ માટે વિદેશ વેપાર નીતિ નક્કી કરવામાં આવી હતી પાંચ વર્ષ માટે બેરોજગારી ઘટાડવામાં કયું પરિબળ સૌથી અવરોધક છે વસ્તી વધારો વ્યક્તિ વ્યક્તિની આવક અને ખર્ચનું પ્રમાણ ન્યૂનતમ પ્રમાણ કરતાં ઓછું હોય તેને શું કહે છે

કયા સુધારકને ઘર છોડવું પડ્યું હતું કરસનદાસ મૂળજીને ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે ખેડબ્રહ્મા બ્રહ્મા ખાતે સત્તાધાર નામનું ખ્યાતનામ તીર્થ કોની તપોભૂમિ તરીકે ખ્યાતનામ છે દાતા ગીગા અને આપા ગીગા સંતના નામે ખ્યાતનામ છે ગુજરાતમાં ગુજરાતના ઇતિહાસમાં કાયબી સ્થાન પામેલા શ્રેષ્ઠી મહાજન અને ધર્મ પ્રેમી ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ છે સુરત ખાતે હેમચંદ્રાચાર્ય રચિત પ્રથમ ગુજરાતી વ્યાકરણ ગ્રંથનું નામ શું છે સિદ્ધ હેમ શાસન પાટણમાં ડબલ એકત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાઈબર ઉપયોગમાં લેવાય છે સિલ્ક ફાઈબર ઉપયોગમાં લેવામાં આવે છે ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો ઉમાશંકર જોશીનું ઉપનામ વાસુકી છે કનૈયાલાલ મુનશીએ ગુજરાત અને તેનું સાહિત્ય એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં ચર્ચ્યો છે ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચરમાં કૃષ્ણ મિત્ર સુદામાનું એક મંદિર ક્યાં આવેલું છે પોરબંદર ખાતે ગુજરાતના એક જિલ્લા અને નદીના નામ સાથે સંકળાયેલી ડેરીનું નામ શું છે બનાસ ડેરી ગુજરાત શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો હતો સોલંકી કાળમાં એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે બાર થી પંદર વર્ષનું હોય છે ગુજરાતના કયા મેળામાં દુધાળા પશુઓનું ખરીદ વેચાણ થાય છે વૌઠાના વેળામાં પેન્સિલ કલર અને મીણબત્તી નાટકના લેખક કોણ છે આદિલ મનસુરી ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ કાણહદે પ્રબંધના રચયતા કોણ છે તો કવિ ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું વસ્તુપાલ તેજપાલે ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણ પ્રશસ્તિ ફાર્બસ વિરહ ના રચયિતા કોણ છે કવિ દલપતરામ ગુજરાત કેટલો લાંબા દરિયા કિનારો ધરાવે છે સોળસો સાહીઠ તમે ભલે દુબળા હો પણ કાળજુ વાઘને સીનું રાખો એવું કહેનારા નેતા કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ પારિતોષિક રણજીત રામ સુવર્ણચંદ્ર પ્રાપ્ત કરનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન કુમારની શરૂઆત કરી હતી રવિશંકર રાવળ ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન ક્યાં આવેલો છે વધઈ ખાતે ગુજરાતી મૂળનો કયો ખેલાડી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો વિક્રમ સોલંકી કવિ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો વઢવાણ ખાતે કયા દેશ માટે સુજલામ સુફલામ શબ્દો વપરાય છે ભારત માટે અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે એમ શા પરથી કહી શકાય તેના વૃક્ષ પ્રેમથી કહેવામાં આવે છે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન પ્રજા છે નેગ્રીટો પ્રાકૃતિક વારસામાં કઈ સમાવેશ થાય છે નદીઓ અને વૃક્ષો કયા ઝાડમાંથી ટોપલા કાગળ અને રેવન બનાવી શકાય છે વાંસના ઝાડમાંથી હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં કયા ફળો વધુ થાય છે સફરજનના પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે વૃષ્ટિ દક્ષિણ અને પૂર્વના રાજ્યોમાં સિંચાઈ સેના દ્વારા વધારે થાય છે તળાવો દ્વારા યોજના કઈ નદી પર બનાવવામાં આવી છે મહા આધુનિક યુગનું બીજું નામ કયું છે ખનીજ યુગ કયા ખનિજના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે અબરખ સોલાર બેટરીથી ચાલતા વાહનો કયા શહેરમાં વપરાય છે દિલ્હી બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરામાંથી શું બને છે ખાતર બનાવવામાં આવે છે મહેજો શહેરના રસ્તાઓની પોળાઈ કેટલી હતી નવ પોઈન્ટ પંચોતેર મીટર હતી ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે એલિફન્ટા કવિ તિરુવલ્લુરનો પ્રખ્યાત ગ્રંથ કયો છે કુરલ શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર કયું છે ખગોળશાસ્ત્ર લીલાવતી ગણિત ગ્રંથ કોણે લખ્યો હતો ભાસ્કરાચાર્ય કોનું શિલ્પ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે નટરાજનું ગણિત શાસ્ત્રના પિતા કોણ કહેવાય છે આર્યભટ્ટ વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન તો મિત્રો આજે આપણે નવસો પંચોતેર સુધી પ્રશ્નો રાખીએ છીએ આગળના પ્રશ્નો આગળના વિડીયોમાં જોઈશું જો એક સાથે છ હજાર પ્રશ્નોની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં આ પીડીએફની લિંક આપેલી છે જેથી તમે એક સાથે ફક્ત દસ રૂપિયામાં આ પીડીએફ તમે લઈ શકશો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના પૂરતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત